હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને છાશનો સ્વાદ વધારી દે એવી છાશના મસાલાની રેસીપી. આ મસાલાને તમે એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને આ મસાલાને તમે કોઈ પણ ચાટ, જ્યુસ કે સલાડ પર છાંટીને પણ ખાઈ શકો છો. તો આ પાચનમાં મદદરૂપ એવો છાશનો મસાલો કેવી રીતે બનાવવો તે જોઈએ. છાશનો મસાલો બનાવવા માટે મેં આખું જીરું લીધું છે, 1/4 કપ. 1/4 કપ અજમા, 1/4 કપ આખા ધાણા અને 2 ચમચી જેટલા મરી એડ કરીશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને મસાલાને શેકી લઈશું. આ બધા મસાલાને શેકતી વખતે ગેસની ફ્લેમ લો રાખીશું અને આ રીતે શેકી લઈશું. 3-4 મિનિટ માટે આપણે આ રીતે શેકી લઈશું. જો તમારે આ રીતે મસાલાને શેકવા ન હોય અને તડકામાં તપાવવા હોય તો તમે એ રીતે પણ કરી શકો. જો તડકામાં તપાવેલા મસાલા હોય તો એકદમ સરસ ભૂકો થશે એનો પણ. એટલે તમારે આ રીતે શેકવા ન હોય તો તમે તપાવીને પણ મસાલો બનાવી શકો. 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મેં અહીંયા 1/4 કપથી વધારે સૂકા ફુદીનાના પાન લીધા છે, એને એડ કરીશું. આ પાનને મેં ધોઈને આ રીતે સૂકવીને લીધા છે. આ ફુદીનાના પાનને આપણે તડકામાં નથી સૂકવવાના, પરંતુ મેં એક દિવસ પંખા નીચે સૂકવેલા છે આ પાન, એટલે એકદમ સરસ કલર રહે. તો આ રીતનો ગ્રીન કલર એકદમ સરસ છે એનો. એટલે સૂકા જ છે, પરંતુ આપણે આમાં શેકી લઈશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે જે મસાલા ગરમ છે એમાં ફુદીનાના પાન એડ કરીશું એટલે એ પણ એકદમ ક્રિસ્પી બની જશે. ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ આપણે આમાં એડ કરવાના છે ફુદીનાના પાન. હવે આપણે આ મસાલાને ઠરવા દઈશું. મસાલા ઠંડા થઈ ગયા છે. હવે આપણે મિક્સર જારની અંદર પાવડર બનાવી લઈશું. એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતનો. હવે એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે આની અંદર 1 ચમચી હિંગ એડ કરીશું, 1/4 કપ મીઠું અને 1/4 કપ સંચળ પાવડર એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું. મસાલાને એકદમ સરસ સ્મેલ આવે છે ફુદીના ફ્લેવરની. આ રીતે મિક્સ કરી લઈશું મસાલાને. છાશનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતનો. મેં અહીંયા 2 કપ દહીં લીધું છે, એની અંદર 1 કપ પાણી એડ કરીશું. હવે આપણે છાશ બનાવી લઈશું, મસાલા છાશ તૈયાર કરીશું. તો 1 બરફનો ટુકડો એડ કરીશું. ગરમીમાં ઠંડક આપે એવો છાશનો મસાલો બનીને તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી અમારી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે.